સમય થયો છે હેડલાઇન્સનો, જોઈએ આજની હેડલાઇન્સ. ફ્લોરિડાના રેસ્ક્યુ હેલિકોપ્ટરમાં આગ લાગતા ક્રેશ થયું, બચાવ અભિયાન યુદ્ધના ધોરણે શરૂ છે. આસામના રમતગમત અને યુવા કલ્યાણ વિભાગે હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જન્મજયંતિની યાદમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે આજે ગુવાહાટીમાં સાયકલ રેલી અને મોર્નિંગ વોકનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલ પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની 26મી બેઠક. ક્ષેત્રીય પરિષદ પ્રાથમિક સુવિધા સહિત અનેક વિષય પર કરાઈ ચર્ચા. બ્રાઝિલના આર્મી જનરલ ટોમસ મિગુએલ મિને રિબોર પાઇવાએ દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પી. દીવમાં કાનૂની સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું. હેલ્મેટ, ઓવરસ્પીડ, મોબાઈલ પર વાત કરવી અને નશાની હાલતમાં વાહન ચલાવવું એ માર્ગ અકસ્માતના મુખ્ય કારણો જણાવ્યું. માનવતાને વિમુખીને ફટકાર્યો. સુરતમાં કાકાએ ભત્રીજાને ભાઈબંધ સાથેની બબાલમાં શાંત પાડવાની જગ્યાએ વધારી નિર્દોષને જમીન ઉપર પછાડીને પટકતા ચહેરો લોહીથી તરબોળ થયો અને ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કચ્છના સરહદી વિસ્તારમાં આવેલ લુણા ગામ નજીક લુણાવાડા લુણંગદેવ નવા મંદિરનું નવું નિર્માણ કાર્ય જે ચાલી રહ્યું છે ત્યારે આજે દર મહિનાની અજવાળી નવમના દિવસે પૂજા અર્ચના કરવામાં આવે છે. જળ એ જ જીવનના સૂત્રો, ફક્ત દિવાલની શોભા વધારતા હોય તે ઉત્તરાદમાં લાગી રહ્યું છે. જોકે લાખો લીટર પાણીનું જાહેર સ્થળોએ વેપાર તંત્રને દેખાતું નથી.